કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી માં પાઠ 2 ભણીશું. પાઠ 2 નું નામ છે ઈદગાહ. ઈદગાહ એટલે શું? તો ઈદ કી નમાઝ પઢને કી જગહ, જે નમાઝ પઢવાની જગ્યા હોય છે તેને શું કહેવાય છે? ઈદગાહ. એના લેખક છે પ્રેમચંદ. એમનો જન્મ 1880 અને નિધન 1936 થયું હતું. ઉપન્યાસ સમ્રાટ પ્રેમચંદ કા જન્મ વારાણસી ઉત્તર પ્રદેશ કે પાસ લમ્હી નામક ગાંવ મેં હુઆ થા. ઉનકા બચપન કા નામ ધનપત રાય થા. આરંભ મેં વે નવાબ રાય ઉપનામ સે ઉર્દુ મેં લિખતે થે. બાદ મેં પ્રેમચંદ નામ સે હિન્દી મેં લિખને લગે. મેટ્રિક ઉત્તીર્ણ હોતે હી અધ્યાપક બને, કિંતુ ગાંધીજી કે અસહયોગ આંદોલન મેં સક્રિય હોને કે લીએ ઉન્હોને સરકારી નોકરી ત્યાગ દી થી. ગોદાન પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ હૈ ઉનકી કહાનિયા માનસરોવર ભાગ 108 મેં સંકલિત હૈ. સાહિત્ય પ્રગતિવાદ ચેતના કા ઉજાગર કરને કે લીએ જાગરણ તથા હંસ પત્રિકાઓ કા સંપાદન કિયા થા. પ્રેમચંદ કી ભાષા બોલચાલ સે નિકટ કી હૈ. ઈદગાહ પ્રેમચંદ કી અમર કહાની હૈ. કહાની કા બાલ નાયક હામિદ અપને દોસ્તો કે સાથ ઈદગાહ જાતા હૈ. જબ અન્ય બચ્ચે ખિલોને ઓર મીઠાઈ ખરીદતે હૈ, હામિદ અપને બાલ સહજ ઈચ્છાઓ કા દમન કરકે અપને દાદી અમીના કે લીએ ચિમટા ખરીદતા હૈ. ઇસમે દાદી કે પ્રતિ પ્રેમ તથા ઉપયોગી ચીજ ખરીદને કી વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા પ્રગટ હોતી હૈ. પાઠ કંગણ બાલક હામિદ કે ત્યાગ સદભાવ ઓર વિવેક કો દેખકર ભાવ વિપુર હો જાતે હૈ. રમઝાન કે પૂરે 30 રોજો કે બાદ આજ ઈદ આઈ હૈ. કે રમઝાનના 30 દિવસો પૂરા થયા છે. 30 દિવસ પૂરા થઈને પછી શું આવી છે? આજે ઈદ છે. કિતના મનોહર કિતના સુહાના પ્રભાત હૈ. મનોહર એટલે સુંદર, કે કેટલો સરસ મજાનો સોના જેવો આજે સવારનો સમય છે. આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા કિતના શીતલ હૈ. કે આજનો સૂર્ય તમે જુઓ કેટલો શીતલ એટલે કેટલો ઠંડો અને કેટલો પ્યારો લાગે છે. માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હો. એવું લાગે છે કે જ્યારે આજનો સૂર્ય છે આખા સંસારને ઈદની બધાઈ આપી રહ્યો છે. ગામ મેં કિતની હલચલ હૈ. કે ગામમાં જુઓ બધા લોકો ખુશ છે તહેવાર હોવાથી, અને હલચલ પણ આજે વધારે છે. ઈદગાહ જાને કી તૈયારી હો રહી હૈ. ઈદ હોય એટલે ઈદ જાય ને, મસ્જિદમાં જવું પડે લોકોને નમાઝ પઢવા માટે, તો ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા છે. કિસી કે કુત્તે મેં બટન નહીં હૈ, પડોશ કે ઘર મેં સુઈ ધાકા લેને દોડા જા રહા હૈ. કે કોઈના કુર્તામાં બટન નથી તો કોઈ પડોશના ઘરે સોય કે દોરી લેવા માટે જાય છે. કિસી કે જૂતે કડે હો ગયે હૈ, ઇનમે તેલ ડાલને કે લીએ તેલી કે પાસ ભાગા જાતા હૈ. કે જૂતે ચપ્પલ કેડી એટલે કડક થઈ ગયા હોય તો એને તેલ લગાવવાથી તે મુલાયમ બને છે, તો તે એના તેલ લગાવવા માટે તો તેલીને ત્યાં તેલ લેવા જાય છે. જલ્દી જલ્દી બે લોકો સાની પાણી દે દે. બે લોકો સાની પેલ એટલે બળદ, જે એ લોકો બળદને બધું રાખતા હતા એટલે એમને લોકોને ખોરાક આપવો પડે ને, આખો દિવસ બહાર જવું હોય તો તે લોકોને જમવા માટેની વ્યવસ્થા કરતા હતા. ઈદગાહ સે લોટતે લોટતે દોપર હો જાયગી. કે ઈદગાહ જઈશું તો રિટર્ન પાછા આવતા આવતા બપોર થઈ જશે. દોપર એટલે બપોર થઈ જશે. તીન કોશ કા પેદલ રસ્તા, બહુ દૂર છે કે ત્યાં જવા માટે રસ્તો દૂર હતો, તો ત્યાંથી ચાલતા જવાનું. પહેલાંના સમયમાં આવા સાધન હતા નહીં એટલે ત્યાં જવાનું અને આવવાનું, તો કે પેદલ રસ્તા ચાલતા જવાનું અને ચાલતા આવવાનું એટલે વાર તો લાગે ને. ફિર સડકો આદમીઓ સે મિલના ભેટના, કે રસ્તામાં કોઈ માણસો મળે તો એમને ભેટવાનું મળવાનું. દોપર કે પહેલે લોટના અસંભવ હૈ. કે બપોર પહેલાં આવી જઈશું એ તો અસંભવ છે, કોઈ શક્યતા લાગતી નથી કે અમે બપોર પહેલાં આવી જઈશું.
लड़के सबसे ज़्यादा पसंद हैं के बाड़को होता एक खूब खुश होता। किसी ने एक रोज़ा रखा वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है। कि कोई रोजू रखे, रोजू ने अपने उपवास कहिए छे, लोग रोजा रखे तो खावा पीवानू ना होए, उपवास होए नो कोई समय होए, कोई बफर सुधी राख्यू छे तो कोई राख्यू पण नथी, पण ईदगाह जवानी खूब ज खुशी छे। रोज बड़े बुड्ढों के लिए होगे, के रोजे जे रोजा करे छे एक बड़ा बुड्ढा मोटाओ माटे हशे, के नाना बाळकों माटे नथी। उनके लिए तो ईद है, रोज ईद का नाम रटते थे, आज वह आ गई। के बाळकों माटे तो ईद छे, दररोज ईदनी राह देखता हता ने आजे तो ईद आवी गई छे। जेम आपणे दिवाळीनी राह देखी छे ने, दिवाळी क्यारे आवशे क्यारे आवशे, आपणो तहेवार छे, मुख्य तहेवार छे दिवाळी, એ મુસલમાન લોકોનો તહેવાર હોય છે ઈદ, તો એ લોકો ઈદની રાહ દેખતા હતા કે ઈદ ક્યારે આવશે, ને આજે છેવટે ઈદ આવી ગઈ છે। અબ જલ્દી પડી હે કે લોક ઈદગાહ ક્યો નહીં ચલતે, કે હવે ઉતાવળ થઈ ગઈ છે કે લોકો ક્યારે ઈદગાહ જવા માટે નીકળશે। ઉનકી અપની જેબો મેં કુબે ધન ભરા, ધન કા ભરા હુઆ હૈ, કે બધાની જેબમાં, જેબ એટલે ખિસ્સું, ખિસ્સામાં કુબેર ધન, કે બધાના ખિસ્સામાં પૈસા भरेला छे, रुपया भरेला छे। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं, कि घड़ी घड़ी एमना खिस्सा में, जेब एटले खिस्सा में जे पैसा भरा छे घड़ी घड़ी बार काढ़ीने गणे छे, और खुश होकर फिर रख लेते हैं। एटला बधा पैसा जोईने खुश थई जाय पछी पाछा खिस्सा में मूकी दे छे। महमूद गिनता है 1, 2, 10, 12, उसके पास 12 पैसे हैं। કે મહમૂદ ગણે છે 1, 2, 10, 12 એમ કરીને પૈસા ગણે છે અને પૈસા ખિસ્સામાં મૂકી દે છે। મોહસિન કે પાસ 1, 2, 8, 9, 15 પૈસે હે, મોહસિન ને પાસ 1, 2, 8, 9, 15 પૈસા છે। उन्हें अगणित पैसों से अगणित चीज़ें लाएंगे, कि आटला पैसा थी ए बहु बधी वस्तुओं लावशे। पहला पैसा में बधी वस्तुओं मळती हती, हवे मोंघवारी वधी गई छे, हवे बधी वस्तुओं रुपया में मळे छे। खिलौना, मिठाइयां, गेंद और जाने क्या क्या, કે રમકડા લાવશે, મીઠાઈ લાવશે, દડો લાવશે, ન જાણે શું શું વસ્તુ લાવીશું એ બધું વિચાર્યું છે। ઓર સબસે જેના પસંદ ન હે હામિદ, કે સૌથી વધારે ખુશ કોણ છે, હામિદ છે। ગરીબ સુરત દુબલા પટલા લડકા જિસકા બાપ ગત વર્ષ હૈજે કી ભેટ હો ગયા, કે એક ગરીબ છોકરો છે, દુબલો પટલો ગરીબ છોકરો છે, એના પિતાજી નથી ને ગયા, એના ગયા વર્ષે એના પિતાજી ભગવાનને પ્યારા થઈ ગયા હતા, એનો મિનિંગ મૃત્યુ પામ્યા હતા। फिर एक दिन माँ भी मर गई, पर थोड़ा समय पछे ने माँ पर मरी गई। अब हामिद अपनी बुढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। अत्यारे देखरेख एनी बुढ़ी दादी छे अमीना ए राखे छे, एना खोड़ा में रहीने ते मोटो थाय छे, अने हामिद अत्यारे खुश छे। हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। कि हामिदना पगमा जूता पण नथी, चप्पल पण नथी, पाव एटले पग, जूता एटले चप्पल, हामिदना पगमा चप्पल पण नथी, सिर एटले माथा, माथा पर एक जूनी पुरानी टोपी छे, जे एने टोपी ऊपर जे गोटो छे ए पण काळो पड़ी गयो छे, गंदो थई गयो छे अने वो जूनी थई गई छे, तो पण ते खूब ज खुश छे। अभागिन अमीना अपनी कोठारी में बैठी रो रही है, कोठारी एटले जे नानुं मकान हतुं, झूंपड़ी हतुं એમાં બેસીને રડી રહી છે। અભાગીની ભાગ્ય વગરની જે અમીના દાદી છે તે પોતાની ઝૂંપડીમાં બેસીને રડી રહી છે। આજ ઈદ કા દિન ઓર ઉસકે ઘર મેં દાના નહીં, કે આજ ઈદનો દિવસ છે, મોટો તહેવાર છે એમના માટે, અને ઘરમાં ખાવા માટે એક દાણો પણ એમને નથી। ઈસ અંધકાર ઓર નિરાશા મેં વહ ડૂબ જા રહી હૈ, કિસને બુલાયા થા ઈસ નિગોડી ઈદ કો। હવે બધા ખુશ છે, બધાના ઘરમાં સારી સારા પકવાન બને છે, મીઠાઈ બને છે, અને અમીના ઘરે ખાવા માટે એક દાણો પણ નથી, તો એ ખૂબ નિશાશા નાખે છે અને કહે છે કે આ નિગોડી ઈદ કો કોને બોલાયા હશે, કે આને કોને બોલાવી છે, કે પોતાના ઘરે દુઃખ હોય, કોઈ તહેવાર આવે તો બધા મોજ શોખ કરતા હોય, તો નાના બાળકોને ઈચ્છા થાય, નિગોડી એટલે ઈષ્ટ થાય, દૃષ્ટ, દૃષ્ટ ઈદ, તો અહીંયા પોતાના તહેવાર છે છતાં તે એના બાળકને ખવડાવી શકતી નથી, પોતે ખાઈ શકતી નથી,
એ દુઃખીમાં દુઃખી છે, યા દુઃખ વિચારી વિચારીને બેઠી બેઠી રડે છે. અમીના કા દિલ કચોટ રહા હૈ, કે અમીના છે એ દિલ બહુ કચોટ, કચોટ એટલે તમે પહેલાં શબ્દ સાંભળી ગયેલા છો, કે ટેવાઈ ગયેલું છે. ગાંવ મેં બચ્ચે અપને અપને બાપ કે સાથ જા રહે હૈ, હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોન હૈ, કે બધા છોકરાઓ છે પોતાના પિતાજી સાથે, પિતા સાથે જઈ રહ્યા છે ઈદગાહ, અને હામિદ નતો, બાપ પણ નથી, અને અમીના સિવાય એનું કોઈ બીજું કોઈ રિશ્તેદાર છે પણ નહીં. ઉસે કેસે અકેલે જાને દે, કે એને કેવી રીતે એકલો જવા દે. ઉસ ભીડભાડ મેં બચ્ચા કહી ખો ગયા તો ક્યાં હોગા, કે આ ભીડભાડમાં કંઈ હામિદ ખોવાઈ જશે તો આનું શું થશે. નહીં અમીના, ઉસે યો ન જાને દેગી, કે અમીના છે દાદી છે એની, એને એવી રીતે એને એકલો જવા દેશે નહીં. નન્ની સી જાન તીન કોસ ચલેગા કેસે, કે નાની નાનું બાળક છે એ વધારે ચાલી શકે તેમ છે નહીં. પેરો મેં છાલે પડ જાયંગે, જૂતે બી તો નહીં હૈ, કુલ દો આને પૈસે બચ રહે હૈ, કે એના પગમાં ચપ્પલ નથી તો ચપ્પલ પહેરીને ચાલશે તો પગમાં ચાંદા પડી જશે, તો એની પાસે ફક્ત દો પૈસે એટલે બે જ પૈસા છે, બે જ પૈસાની પાસે બચ્યા છે. તીન પૈસે હામિદ કે જેબ મેં, પાંચ અમીના કે બટુએ મેં, કે હામિદ પાસે ત્રણ પૈસા છે અને અમીના છે એની બટુ એટલે પાકીટ હતું એમાં પાંચ પૈસા હતા. યહી તો બિસાત હૈ, કે આ જ એમની મિલકત છે. ઓર ઈદ કા ત્યોહાર અલ્લાહ કી બેડા પાર લગાય, કે ભગવાને પ્રાર્થના કરે છે કે અમારો બેડો પાર કરજે. હામિદ ભીતર જાકર દાદી સે કહેતા હૈ, કે હામિદ ત્યાં આગળ જઈને એને દાદીને કહે છે, તું ડરના નહીં અમ્મા, મેં સબસે પહેલાં આવુંગા, કે અમ્મા તું ડરીશ નહીં, હું બધા કરતાં સૌથી પહેલો આવી જઈશ. ગાંવ મેં મિલા ચલા, કે ગામમાંથી બધા લોકો ચાલ્યા. ઓર બચ્ચો કે સાથ હામિદ બી જા રહ્યા હતા, કે બીજા બાળકોની સાથે હામિદ પણ સાથે જઈ રહ્યો હતો. કભી દોડકર આગે નિકલ જાતા, ફિર કિસી પેડ કે નીચે ખડે હોકર સાથ વાલો કા ઇંતજાર કરતા, કે થોડો સમય આગળ દોડીને આગળ થાક ખાવા માટે ક્યાંય પેડના નીચે છાયડામાં, ઝાડના નીચે છાયડામાં ઊભો રહેતો અને જે સાથીદારોનો સંગાત કરવાની સંગાત કરતો. હામિદ કે પેરો મેં તો જૈસે પર લગ ગયે વહ કભી થક સકતા થા, કે હામિદના પેર બધા ભરી ગયા હતા, બહુ ચાલવામાં આવે, ચપ્પલ ના હોય બહુ ચાલવામાં આવે તો પગે દુખાય, તો હવે કભી કંઈ અમુક સમયમાં તે થાકી પણ જતો હતો. બડી બડી ઇમારતે આને લગી, થોડા આગળ ગયા એટલે મોટી મોટી ઇમારતો આવવા લાગી, શહેર આવવા લાગ્યું. યહ અદાલત હૈ, યહ કોલેજ હૈ, યહ કલાઘર હૈ, આગે ચલે હલવાઈ કી દુકાને શરૂ હોઈ, આજ ખૂબ સજી હોઈ થી, કે આ પહેલાં ગયા આગળ તો અદાલત આવી, કોલેજ આવી, કલાઘર, બધું મીઠાઈની દુકાન બધું રસ્તામાં આવે છે, અને આજુ બધું શણગારેલું હતું, મીઠાઈની દુકાનો શણગારેલી હતી. એટલી મીઠાઈ કોણ ખાતા હૈ, કે બહુ બધી મીઠાઈઓ હતી, તો વિચારે છે કે આટલી બધી મીઠાઈ કોણ ખાતું હશે. દેખો ના એક એક દુકાન પર મનો હોગી, કે જુઓ કેટલી બધી દુકાનો પર તો માણસો છે, કેટલી બધી મીઠાઈઓ છે. સહસા ઈદગાહ નજર આવી, કે દૂરથી ઈદગાહ દેખાય છે. ઇમલી કે ઘને વૃક્ષ કી છાયા હૈ, ઇમલી એટલે આમલીનું કટાદાર ઝાડ છે, એના નીચે ત્યાં છાંયડો હતો. નીચે પક્કા ફર્શ છે, ઉસ પર જામી જાજીમ બીછી હુઈ હૈ, રોજેદારો કી પંક્તિયા એક કે પીછે એક ન જાને કહાં તક ચલી ગઈ હૈ, કે કેટલા બધા લોકો આવે છે ને ત્યાં વૃક્ષના છાંયડા નીચે એક જાજીમ એક ચટાઈ પાથરેલી છે, ત્યાં બધા એક પછી એક આવે છે. યહાં કોઈ ન ધન ઓર પદ નહીં દેખતા, કે અહીંયા કોઈ ધન, કેટલી લોકો અમીર છે કે કેટલા ધનવાન છે, કેટલા ગરીબ છે કશું દેખાતું નથી, કોણ મોટા માણસ છે કોણ નાના માણસ છે એ પણ અહીં કોઈ જોતું નથી. ઇન ગ્રામીણોને ભી વ્રજ ક્યો વજુ કિયા ઓર પિછલી પંક્તિ મેં ખડે હો ગયે, કેટલા સુંદર સંચાલન હૈ, કેટલી સુંદર વ્યવસ્થા, હજારો સિર એક સાથ સજીદે મેં ઝુક જાતે હૈ, જ્યારે નમાજ પડે ત્યારે બધા લોકો માથું નમાવીને નમાજ પડે છે, તો બધા એકે સાથે પડે, વારાફરતી ના હોય, બધા એકે સાથે
ચટાઈ પાથરેલી હોય એ ચટ્ટામાં બેસવાનું અને બધા એકસાથે પોતાનું સર નમાવે છે કે કેટલું સુંદર લાગે છે, કે આ બધી વ્યવસ્થા કેટલી સુંદર છે. ફિર સબ એક સાથ ખડે હો જાતે હૈ, પછી બધા એકસાથે ઊભા થઈ જાય છે. માનો ભ્રાતૃત્વ કા એક સૂત્ર સમસ્ત આત્માઓ કો એક કડી મેં પિરોએ હુએ હૈ, કે જાણે બધા એક જ ભાઈઓ છે, બધા ભાઈચારો, કે બધા એક જ છીએ એમ, અને બધા એક જ કડીમાં પરોવાયેલા છે, જાણે બધા એક જ છીએ, કોઈ એવું અલગ અલગ હોય એવું લાગતું નથી. નમાજ ખત્મ હો ગઈ, કે નમાજ જે વડવાને તે પતી ગયું, લોક આપસ મેં ગલે મિલ રહે હે. આ ચિત્રમાં તમને દેખાય છે ને, બાજુમાં ચિત્રમાં જુઓ દેખાય છે ને, આ રીતે બધા શું કરે છે, એકબીજાને ગલે મળે છે. અબ મીઠાઈયા ઓર ખિલોને કી દુકાન પર ધાવા હોતા હૈ, ત્યાંથી નમાજ પડે ને બધા મીઠાઈની દુકાને અને રમકડાની દુકાને જાય છે. ગ્રામીણો કા યહ દલ ઇસ વિષય મેં બાળકો સે કમ ઉત્સાહી નહીં હૈ, કે ગામના લોકો પણ બાળકોથી પણ કંઈ વધારે ઓછા ખુશ નહોતા, પણ બહુ જ ખુશ હતા ગામના લોકો પણ. યહાં દેખો હિંડોલા હૈ, કે જુઓ આ હિંચકો છે. એક પૈસા દેકર ચઢ જાઓ, કે એક પૈસા આપો અને આના ઉપર તમે ચઢી જાઓ. કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર ગીરતે હુએ, જે આપણે ચકડોળ કહીએ છીએ, ઘડીકમાં ઉપર જાય, ઘડીકમાં નીચે, કે ઘડીકમાં એવું લાગે છે કે આસમાને છૂઈએ છીએ, ઘડીકમાં એવું લાગે છે આપણે જમીન પર પડીએ છીએ. યા ચરખી હૈ લડકે કે હાથી ઘોડે ઓર ઊંટ છડો સે લડકે હુએ હૈ, કે જે છડા હોય એનામાં હાથી ઊંટ ઘોડા એવું બધું લગાવેલું હોય એના પર બાળકો બેસે છે. એક પૈસા દેકર બેઠ જાઓ ઓર 25 ચક્કરો કા મજા લો, કે અહીંયા પૈસા આપો, એક પૈસા આપો અને 25 ચક્કર મારો અને મજા લઈ લો. મહમૂદ મોહસિન નુરે ઓર સમ્મી ઇન ગોડો પર બેઠતે હૈ, તો મહમૂદ મોહસિન નુરે સમ્મી એ બધા આ ઘોડા પર બેસે છે. હામિદ દૂર ખડા હૈ, તીન પૈસે તો ઉસકે પાસ હૈ, કે હામિદ એ ત્યાં બેસતો નથી, એ દૂર જઈને ઊભો છે, પરંતુ એની પાસે 3 પૈસા તો હતા. અપને કોશકા એક તિરાઈ જરા સા ચક્કર ખાને કે લીએ નહીં દે સકતા, કે ના જે મિત્રો હતા એ પણ એ થોડો પણ એને કોઈ ચક્કર આપતા હતા નહીં. સબ ચરખિયા સે ઉતરતે હૈ ખિલોને લેંગે, ઉધર દુકાનો કી કતાર લગી હુઈ હૈ, તરહ તરહ કે ખિલોને હૈ, સિપાહી ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભિસ્તી ઓર ધોબીન, વાહ લગતા હૈ અબ બોલના હી ચાહતે હૈ, કે ત્યાં દુકાનો હતી, દુકાનમાં ઘણા બધા રમકડા હતા, અલગ અલગ પ્રકારના રમકડા હતા. તો રમકડા કયા કયા હતા, સિપાહી હતા, રાજા, વકીલ, ભિસ્તી, ધોબીન, બધા અલગ અલગ પ્રકારના રમકડા હતા, જાણે આપણને એવું લાગતું હતું કે હમણાં જ એ રમકડા બોલવા લાગશે. મહમૂદ સિપાહી લેતા હૈ ખાકી વર્દી ઓર લાલ પગડી વાલા, કે મહમૂદ છે એ સિપાહી લે છે અને ખાકી કલરની વર્દી પહેરેલી હોય છે અને માથે લાલ પગડી હોય છે, કંધે પર બંદૂક રખે હુએ માલુમ હોતા હૈ, અને એના ખભા ઉપર બંદૂક હોય છે. કભી કવાયત કિયે ચલા આ રહા હૈ, મોહસિન કો ભિસ્તી પસંદ આયા, કમર ઝુકી હુઈ ઉપર મસક રખે હુએ હૈ, મસક કા મુંહ એક હાથ સે પકડતે હુએ હૈ, કિતના પ્રસન્ન હૈ, શાયદ કોઈ ગીત ગા રહા હૈ, બસ મસક સે પાની ઉડલેલા હી ચાહતા હૈ. હવે મસક હોય છે, મસકમાં જે પાણી ભરવાનું આવે છે ને એને મસક કહેવાય છે, કે જેની અંદર પીવાનું પાણી ભરવામાં આવે છે તેને, ચામડાનું હોય છે કે ચામડાનો થેલો હોય છે એની જે અંદર પાણી ભરવાનું આવે છે તે. હવે મોસીને તે પસંદ આવે છે એટલે મોસીન તે લેવાનું કહે છે. નુરે કો વકીલ સે પ્રેમ હૈ, નુરેને કોણ ગમે છે, વકીલ. કાલા ચોગા નીચે સફેદ અચકન, અચકન કે સામને કી જેબ મેં ઘડી, સુનહરી ઝંઝી એક હાથ મેં કાનૂન કા પોથા લીએ હુએ. વકીલ ગમે છે કે એને કાળા સફેદ કલરના કપડાં પહેર્યા છે, હાથમાં ઘડિયાળ પહેરેલી છે અને હાથમાં કાનૂનના પોથા, કાનૂનના એટલે ચોપડા છે. અભી કિસી અદાલત કે જીરહ યા બસો કે લીએ ચલે આ રહે હૈ,
એ સબ દો દો પૈસો કે ખિલોને હૈ, ક્યાં બધા ખિલોના બે બે પૈસાના હતા. હામિદ કે પાસ કુલ તીન પૈસે હૈ, અને હામિદને પૈસાથી રમકડા લેવા હોય તો લઈ શકે છે, પણ તે લેતો નથી. ઇતને મહેગે ખિલોને કેસે લે, ખિલોને કહી હાથ સે છૂટ ગઈ, છૂટ પડે તો ચૂર ચૂર હો જાય, કે ખિલોના લઈશું, માટીના રમકડા હતા, જો હાથમાંથી પડી જશે તો બધા ચૂર ચૂર તૂટી જશે બધા રમકડા. જરા પાણી પડે તો સારા રંગ ધૂળ જાયગા, કે થોડું પણ પાણી પડશે તો આ રમકડા પરથી પણ જે કલર છે એ જતો રહેશે. એસે ખિલોને કિસ કામ કે આવા રમકડા શું કામના, ઉન્હે લેકર વહ ક્યાં કરેગા, કે આ બધા રમકડા લઈને તે શું કરશે. ખિલોને કે બાદ મીઠાઈયા આતી હૈ, કે ખિલોનાના દુકાનો રમકડાની દુકાનો પતી ગઈ, હવે મીઠાઈની દુકાનો આવે છે. કિસીને રેવડિયા લી હૈ, કિસીને ગુલાબ જામુન, કિસીને સોન હલવાઈ, મજે સે ખા રહે હૈ. હામિદ બિરાદરી સે પૃથક હૈ, અભાગ્ય કે પાસ તીન પૈસે હૈ, ક્યો નહીં કુછ લેકર ખાતા, લલચાઈ આંખ સે સબકી ઓર દેખતા હૈ. બધા રમકડા લઈને મીઠાઈની દુકાનમાં આવે છે, બધા કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબજાંબુ લે છે, કોઈ સોન પાપડી લે છે, કોઈ હલવો લે છે, બધા અલગ અલગ પ્રકારની મીઠાઈને લઈને ખાય છે. પણ અભાગો હામિદની પાસે ત્રણ પૈસા છે, પણ એ કેમ કશું લઈને ખાતો નથી અને લલચાઈને બીજાની સામે જોઈ રહ્યો છે. મીઠાઈ કે બાદ કુછ દુકાને લોહે કી ચીજે કી હૈ, કે મીઠાઈની દુકાનો પતે છે પછી લોખંડની દુકાન હોય એની વસ્તુ ચીજો વસ્તુ હોય એની દુકાન આવે છે. કુછ ગિલટ ઓર કુછ નકલી ગહને કી, કોઈ ગ્લેટની જે બગસરું કહીએ છીએ એની, અને કોઈ નકલી ગહેના. લડકો કે લઈએ યહા કોઈ આકર્ષણ નહીં હૈ, કે આ બધું જોવાનું છોકરાઓને ગમે નહીં, વે સબ આગે બઢ ગઈ, બધા છોકરાઓ આગળ જતા રહ્યા. હામિદ લોહે કે દુકાન પર રૂક ગયા, હવે હામિદ હોય છે એ લોખંડની દુકાન હોય છે લોહારની, ત્યાં જઈને ઊભો રહે છે. કઈ ચિમટે રખે હુએ હૈ, ચિમટે એટલે ચીપીઓ, જે આપણે રોટલી ભાખરી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એનો તે ચિમટો, તો કે ચિમટ ઘણા બધા ચીપિયા રાખેલા હોય છે. ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં હૈ, અને વિચાર એવો આવે છે કે મારી દાદીની જોડે ચીપીઓ નથી. તવે સે રોટિયા ઉતારતી હૈ તો હાથ જળ જાતે હૈ, કે એની દાદી છે જ્યારે તવા પરથી રોટલી બનાવે છે, રોટલી ઉતારે છે ત્યારે તે હાથે દાઝે છે. અગર વહ ચિમટા લે જાકર દાદી કો દે દે તો કિતની પ્રસન્ન હોગી, ફિર ઉનકી ઉંગલિયાં કભી ન જલેગી. પછી એવું વિચારે છે કે હું આના કરતાં ચીપીઓ લઈ જાઉં તો મારી દાદી કેટલી ખુશ થઈ જશે, અને એની આંગળીઓ છે એ પણ હવે રોટલી બનાવતા દાદશે નહીં. ઘરમે એક હી કામ કી ચીજ હૈ હી જાયગી, કે ઘરમાં એક કામની વસ્તુ પણ આવી જશે. ખિલોને સે ક્યાં ફાયદા, કે રમકડા લઈને શું ફાયદો છે, વ્યર્થમાં પૈસે ખરાબ હોતે, કે નકામા પૈસા એનાથી ખરાબ થાય છે. જરા દેરી તો ખુશી હોતી હૈ, કે ઘડીવાર રમીએ ત્યાં સુધી આપણે ખુશ થઈ જઈએ છે, ફિર તો ખિલોનો કી ઓર કોઈ આંખ ઉઠાકર હી નહીં દેખતા, કે થોડો સમય આપણે રમકડા રમવા ગમે છે, પછી તો આપણને રમકડાની સામે જોવું પણ ગમતું નથી. યા ફિર પહોંચતે તૂટકર બરબાદ હો જાયગે, કાં તો કે ઘરે જતા જતા રમકડા તૂટી પણ જાય અને પૈસા બરબાદ પણ થઈ જાય. ચિમટા કિતને કામ કી ચીજ હૈ, કે ચીપીઓ છે કેટલી કામની વસ્તુ છે. રોટિયા તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં સેક લો, કોઈ આગ માંગને આયે તો ચટપટ ચૂલ્હે કે આગ સે નિકાલ કર ઉસે દે દે, કે ચીપીઓ કેટલું કામમાં આવે, રોટલી બનાવવા માટે કામમાં આવે, ચૂલામાં રોટલી શેકવા કામમાં આવે છે, કોઈ આપણી જોડે કોલસો જે કહીએ છીએ ચટપટ એટલે કોલસો માંગવા આવે તો ફટફટ આપણે ચૂલામાંથી લઈને એને પણ આપી શકીએ છીએ. અમ્મા બેચારી કો કહાં ફુરસત હૈ, કે જ્યારે અમ્માને ક્યાં ફુરસત છે, ક્યાં નવરાશ છે, કે બાજાર જાય ઓર ઇતને પૈસે હી કહાં મિલતે હૈ, રોજ હાથ જલા દેતી હૈ, કે અમ્મા પાસે એટલો ટાઈમ પણ ક્યાં છે, એટલા પૈસા પણ ક્યાં છે, કે રોજ તે હાથ પોતાનો જલાવી દે છે. અહીં આપણો બીજો ફકરો આગળ છે એ આપણે જોઈએ. આટલો આપણે ભણી ગયા છીએ, બજારમાં જાય છે, શું ખરીદે છે, તે રમકડા પણ નથી ખરીદતો, મીઠાઈ પણ નથી ખરીદતો, અને હવે શું કરે છે, દાદી માટે ચીપીઓ લે છે જે દાદીને ઘણો ઉપયોગી છે. અહીં આગળ
हामिद के साथी आगे बढ़ गए कि हामिद ना जी मित्रों होता ए बता आगर वधी गया छे। सबील पर सब शरबत पी रहे हैं कि आगर जाए छे ने बता मित्रों शरबत पी रहा छे। देखो सब सब कितने लालची है कि जुओ बता कितना बड़ा लालची छे। इतनी मिठाइयां ली मुझे किसने ना एक भी न दी। हवे पोते पोते एवं कहे कि बता कितना लालची छे। मिठाई लीधी शरबत पीवे छे मने एक मिठाई पण कोई ना आपी। उस पर कहते हैं मेरे साथ चलो। पाचा कहम कहे कि मारे साथ चलो मेरा यह काम करो मेरा वह काम करो। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाइए मिठाइयाँ आपका मुँह सड़ेगा फोड़े फुसियाँ निकलेंगी आप ही जबान चटोरी हो जाएगी तब घर पे पैसे चुराएंगे और मार खाएंगे अम्मा चिमटा देकर मेरे हाथ से ले लेंगे। वह एम कहे कि जो मने कोई पूछू पण नहीं बता एकला एकला मिठाई शरबत पीवे छे मिठाई खाए छे अने कशु काम हसे तो मने कहसे आम कर ने तेम करो ने एम कहसे एम तो के पछी हूँ कहीश के खाओ मिठाई तमता तमारू मुँह मोढ़ू छे ए सड़ी जसे फोड़े फुसिया निकलेगी मोढ़ा पर फोड़कियो निकलशे तमारी जबान चटोरी हो जाएगी घर में के पैसा चुरावशे अने मार खासे के हूँ तो मारी अम्मा माटे चिप्पियो लावे छू अने मारो अम्मा नो हाथ छे ए हवे दाजशे नहीं एनाथी ते चूला माथी ते हवे दाजशे नहीं। कहेगी अम्मा कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया पछी के मारी अम्मा एवं कहसे कि हाँ मारा मारो छोकरो छे मारा माटे चिप्पियो लायो कितना अच्छा लड़का है इन लोगों के खिलौने पर कौन उन्हें दुआएं देगा कि रमकड़ा लावशे तो कोई एमने के सारा आशीर्वाद आपसे नहीं कि हूँ दादी माटे चिप्पियो लाव्यो छू दादी मने जरूर सारा आशीर्वाद आपसे। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं हैं तो क्या मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं आता कि भले हूँ गरीब छूँ पर हूँ कोई जोड़े कशु मांगवा जतो नहीं अने के जे अपने वड़ील होय जे दुआओं आपे जे आशीर्वाद आपे छे ए सीधा अल्लाह के दरबार एटले के भगवान ना पासे सीधा जसे अने एमना जे आशीर्वाद छे तरत आपने पूरा थशे अल्लाह के दरबार में पहुँचती और तुरंत सुनी जाती है कि अपने आगे कोई सारा शब्दों कहे छे ए तरत भगवान सांभळे छे कि हूँ गरीब भले हो पर हूँ कोईनी पासे हाथ लांबू करवा जतो नथी हूँ कोईनी पासे मांगवा जतो नथी। उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है कि दुकानदार ने पूछे छे कि आ चिप्पियो केटलानो छे छ पैसे लगेंगे। हवे एम कहे छे कि छ दुकानदार एवं कहे छे कि छ पैसा नो छे। हामिद का दिल बैठ गया फिर भी बोला ठीक ठीक बताओ। हवे एने पासे त्रण पैसा जता चिप्पियाना छ पैसा कहे छे तो भी एम कहे छे कि कसो वांधो नहीं बताओ ठीक ठीक पांच पैसे लगेंगे लेना है तो लो नहीं तो चलते बनो। दुकानदार एवं कहे छे कि छेल्ला में छेल्ला पांच रुपया लागशे लेवो हो तो लो न कहींथी आगळ वधो। हामिद ने कलेजा मजबूत करके कहा तीन पैसे लोगे। वहनी पासे त्रण पैसा छे एम कहे छे कि त्रण पैसा आपीशो तमे लई लेशो। और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने। घुड़कियाँ एटले दुकानदार पासे भाव ताल कराइए पछी आपणे लईए ना तो ए आपणने बोले ने ए रीते। लेकिन दुकानदार ने घुड़कियाँ नहीं दी पण दुकानदार बोलतो नथी। बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। फिर शान से अड़कता हुआ संगियों के पास गया। जाने एक पोताना खभा पर मूके छे जाने बंदूक लीधी होय एम अने पोताना मित्रों पासे जाए छे। मोहसिन ने हंसकर कहा। मोहसिन हंसने कहे छे यह चिमटा को लाया बुत उसका क्या करेगा। एम कहे छे तो चिप्पियो लायो छे तो हवे आ चिप्पियानो तू शू करीस। हामिद ने चिमटे का जमीन पर पटक कर कहा। चिप्पियो छे जमीन पर पछाड़े छे अने कहे छे जरा अपना भिस्ती तो जमीन पर गिराओ सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू की। हवे एम कहे कि तू भिस्ती लायो छे ए जमीन पर तू पछाड़ के बधी हड्डी पसली शू थी जैसे चूर चूर थी जैसे। महमूद बोला तो यह चिमटा कोई खिलौना है। एम कहे कि आ चिप्पियो छे ए तो कई रमकड़ू छे। हामिद
खिलौना क्यों नहीं है के रमकड़ू केम नहीं, कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया, चाहूँ तो उसे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाएगी। एम कह केम रमकड़ू नहीं, खभा पर मूकीशू कंधे एटले खभो, खभा पर मूकीशू बंदूक थी जैसे, फकीरना जेम चिमटो चिमटा लईसू वगाड़ी सकाय, मंजीरानो पण उपयोग करी शकाय, के हूँ चिमटो तमारा बधा रमकड़ा पर मारूँ तो बधाने जान निकली जाय, बधा तूटी जाय, तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते हैं, के तमारा रमकड़ा जे छे बहु जोर लगावशे मारा चिमटा उपर पण मारा चिमटा ने मारा चिप्पा ने कशुं थशे नहीं। बहादुर शेर है के बहु बहादुर छे आ तो मेरा चिमटा। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, दो आने की है। हवे एम कहे सम्मी छे ने खंजरी लीधी छे, नाना छोकरा भाई बहन वगाड़े छे खंजरी एवी, तो हूँ एम कहे छे कि मैं खंजरी लीधी छे कि आपणे बने अदला बदली करवी छे, मारी खंजरी तो 2 रुपयानी छे 2 पैसानी छे। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, के मारो चिप्पियो वो इच्छे ने तो के तारी खंजरी पण तोड़ी नाखे पेट फाड़ी नाखे, बस एक चमड़े की जिल्ली लगा दी, टप डप बोलने लगी जरा सा पानी लग जाए तो खत्म हो जाएगी मेरा बहादुर चिमटा, आग में पानी में आंधी में तूफान में बराबर डटा रहेगा, के तमारा बधाना रमकड़ा एवा छे के सहेज पानी लागशे तो पूरा थई जशे खत्म थई जशे, पण मारो चिप्पियो छे बहु बहादुर छे, आग में नाखशो पानी में नाखशो गमे तेम तूफान आवशे आंधी आवशे पण मारा चिप्पियाने कशुं थशे नहीं। चिमटे ने सभी को मोहित कर लिया लेकिन अब पैसे किसके पास घरे है, કે ચિમટાએ બધાને ઈચ્છા થઈ ગઈ, મોહિત બધા ઈચ્છા થઈ ગયા આપણે પણ ચિપ્પીઓ લીધો હોય તો સારું હતું પણ હવે કોઈની પાસે પૈસા છે નહીં। ફિર મેલે સે બહુત દૂર નિકલ આએ હે, ધૂપ તેજ હો રહી હે કે મેરાથી પણ બહુ દૂર આવી ગયા છે, તડકો પણ વધી ગયો છે, ઘર પહોંચને કે જલ્દી હે, બધાને ઘરે જવાની બહુ જલ્દી છે, બડો સે જીદ કરે તો બી ચિમટા નહીં મિલ સકતા, હાબિદ હે બડા ચાલાક કે ગમે તે ઘરે જીદ કરીશું પણ કે આપણને ચિપ્પીઓ મળશે નહીં, કે હામિદ છે બહુ હોશિયાર છે, એ સ્ત્રીએ ઉસને અપને પૈસે બચા રખે થે, કેટલા માટે એને એના પૈસા બચાવીને રાખ્યા હતા, ઓરોને તીન તીન ચાર ચાર આને પૈસે ખર્ચ કીએ પણ કોઈ કામ કી ચીજ ન લઈ શકે, બધા કે વધારે રૂપિયા વાપરી દીધા, 3-4 પૈસા વાપરી નાખ્યા પણ કોઈ કોઈ કામની ચીજ લીધી નહીં, એને કોઈ વસ્તુ લીધી નહીં। હામિદને 3 પૈસો મેં રંગ જમા લીયા, કે 3 પૈસાની વસ્તુ લીધી હામિદે પણ રંગ જમા લે એટલે બધાને ગમે તેવી વસ્તુ તેને લીધી। સચી તો હે ખિલોના કા ક્યાં ભરોસા, તૂટ જાય તૂટ ફૂટ જાયંગે, હામિદ કા ચિમટા બના રહેગા બરસો, કે રમકડાનો તો શું વિશ્વાસ ગમે ત્યારે પણ તૂટી જાય પણ કે આ ચિપ્પીઓ છે એ તો વર્ષો થઈ જશે પણ એવો ને એવો રહેશે, કશું થશે નહીં। મોસીનને કહા જરા અપના ચિમટા દો હમ ભી દેખે, તું હમારા ભિસ્તી લેકર દેખો, એમ કહે છે મોસીન કે તું મને તારો ચિપ્પીઓ જોવા આપ અને તું મારો ભિસ્તી લે। મહમૂદ ઓર નૂરેને ભી અપને અપને ખિલોને પેશ કિયે, એ પણ એમના પોતાના રમકડા એમને આપે છે। હામિદ કો ઇન શરતો કો માનને મેં કોઈ આપત્તિ નથી, ચિમટા બારી બારી સે સબ કે હાથ મેં ગયા ઓર ઉનકે ખિલોને બારી બારી से हामिद के हाथ में आए, कितने भी खूबसूरत खिलौने थे। हवे बधा चिप्पियो वारा फरती जुवे छे एनो अने हामिद छे ए बधाना खिलौना बधाना रमकड़ा छे ए पण वारा फरती एना हाथ में आवे छे अने बधा रमकड़ा ने जुवे छे अने कहे छे के रमकड़ा पण बहुज खूबसूरत छे। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए, महमूद ने केवल हामिद को अपना साथी बनाया, उसके अन्य मित्रों मुँह ताकते रह गए, यह उस चिमटे का प्रभाव था। कि रस्ता में महमूद ने भूख लगी तो एना पिताजी ने रस्ता में खावा माटे केड़ा आप्या हता, तो महमूद छे फक्त केवल एटले फक्त हामिद ने आपे छे, हामिद ने पोतानो मित्र बनावे छे अने हामिद ने केड़ा खावा माटे आपे छे अने बधा मित्रों छे ए बन्ने ने सामे જોતા રહી ગયા, કે આ બધો છે એ ચિપિયાનો પ્રભાવ હતો।
11 बजे सारे गांव में हलचल मची गई कि 11 वागी गया हता ने आखा गांव में हलचल थई गई हती। मेले वाले लौट आए कि मेला माथी बता पाछा वाला गया। मोहसिन की छोटी बहन दौड़कर बिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ बिस्ती नीचे आ रहे और सुलोक सीधा रहे। हवे जारे 11 वागी गया छे बधा मेळावाळा लोको घरे आवा लाग्या छे तो जारे मोहसिन घरे आवे छे तारी नानी बहन छे दौड़ती दौड़ती मोहसिन पासे जाय छे अने जे बिस्ती लावे होय छे तो तेना हाथमांथी लई ले छे अने बहु खुश थई जाय छे अने ઉછળતી કૂદવા લાગે છે અને બિસ્તી એના હાથમાંથી નીચે પડી જાય છે અને સુરલોક સીધા એટલે તે ત્યાં રમકડું એનું તૂટી જાય છે। મિયાં નૂરે કી વકીલ કા અંત ઉસસે ભી જ્યાદા ગૌરવમય હુઆ કે મિયાં નૂરે વકીલ લાવ્યા હતા એને તો કંઈક અલગ જ ગૌરવવાળી વાત હતી। વકીલ જમીન પર યા તાક પર બેઠા નહીં શકતે કે વકીલને કે જમીન ઉપર તો મૂકી શકાય નહીં અને ક્યાંય વ્યવસ્થિત જગ્યાએ મૂકવો પડે। ઉનકી મર્યાદા કા વિચાર તો કરના હી હોગા કે વકીલ છે તો વકીલનો મર્યાદા આપણે વિચારવી પડે ને એની કેટલી કે ઇજ્જત છે એમ। દીવાર મેં તો દો ખૂંટિયા ગાડી ગઈ ઉન પર લકડી કા એક પટારા રખા ગયા કે દિવાલમાં બે ખીલી મારી અને એના ઉપર લાકડીનું એક પાટિયું લગાવવામાં આવ્યું। પટરી પર કાગજ કા એક કાલીન બિછાયા ગયા કે એ લાકડું ગોઠવ્યું એના પર કાગળ પાથરવામાં આવ્યો। વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે પછી વકીલને ત્યાં બેસાડે છે જાણે રાજા સિંહાસન પર બેસતો હોય એમ। વકીલને એ પાટિયા પર કાગળ મૂકે છે અને નૂર એના પર વકીલને બેસાડે છે। નૂરેને ઉન્હે પંખા જલના શરૂ કિયા પછી નૂર છે એ વકીલને શું કરે છે પવન નાખે છે। અદાલત મેં ખસકી ટટ્ટિયાં ઓર બિજલી કે પંખે હોતે હૈ કે અદાલતમાં જાઓ ત્યાં તો લાઇટવાળા પંખા હોય છે એટલે પંખો નાખવાની જરૂર પડતી ન હતી। કહા યહાં મામૂલી પંખા ભી ન હો પાસ કા પંખા આયા ઓર નૂરે હવા કરને લગા કે બાંસનો પંખો બનાવવામાં આવ્યો હોય જે તમે કદાચ ગામડામાં જોયો હશે એવા પંખા વડે પછી નૂર કોને હવા નાખે છે વકીલને હવા લગાવે છે નાખે છે। માલુમ નહીં પંખે કી હવા સે યા પંખે કી ચોટ સે વકીલ સાહેબ સ્વર્ગલોક સે મૃત્યુલોક મેં આ રહે ઓર ઉનકી માટી કા ચોલા માટી મેં મિલ ગયા। હવે હવાથી કાં તો પંખાની પંખો અડવાથી એ વકીલ છે નીચે પડી જાય છે અને સીધા સ્વર્ગલોકથી સીધા ક્યાં મૃત્યુલોકમાં પહોંચી ગયા એટલે એનું રમકડું તૂટી ગયું અને માટીનું રમકડું હોત એટલે માટીમાં ભળી ગયું। ફિર બડે જોર શોર સે માતમ હુઆ ઓર વકીલ સાહેબ કી અસ્થિયા ધુરે પર ડાલ દી ગઈ। હવે રમકડું તૂટી ગયું એટલે જોર જોરથી તે નૂર રોવા લાગ્યો રડવા લાગ્યો અને જે વકીલની અસ્થિયા હતી એ બધી બહાર નાખી દેવામાં આવી। અબ મિયા હામિદ કા હાલ સુનિયા હવે હામિદનો શું હાલ થયો શું સ્થિતિ હતી। અમીના કો ઉસકી અવાજ સુનતે હી દોડી ઓર ઉસકો ગોદમે ઉઠાકર પ્યાર કરને લગી કે હામિદનો જેવો અવાજ આવે છે અમીના જે દાદી છે એની અમીના દાદી દોડતી આવે છે અને એને પોતાના ખોળામાં લઈ લે છે અને વહાલ કરવા લાગી। સહસા ઉસકે હાથમાં ચિમટા દેખકર વહ ચોકી કે હામિદના હાથમાં ચીપ્યો જોઈને જે ચોકી ઉઠે છે નવાઈ લાગે છે બોલી યહ ચિમટા કહાં સે લાયા દાદીઓ પૂછે છે કે તું આ ચીપ્યો ક્યાંથી લાવ્યો। મેને મોલ લિયા હૈ કે મેને ખરીદેલી લીધો છે પૈસાથી મેં લીધો છે। કે પૈસે મેં તીન પૈસે મેં કે કેટલા પૈસામાં એટલે કહે છે ત્રણ પૈસામાં। અમીનાને છાતી પીટ લી યહાં કૈસા બે સમજ લડકા હૈ કે દોપર હુઆ કુછ ખાયા ન પિયા લાયા ક્યાં ચિમટા સારે મેલે મેં તુજે ઓર કોઈ ચીજ ન મિલી જો યહાં લોહે કા ચિમટા લાયા ઉઠા લાયા। હવે અમીના દાદી એમ કહે છે કે આજ મેં છોકરાને પૈસા વાપરવા માટે આપ્યા હતા કે આમ બે સમજ કે ના સમજણ છોકરો છે આટલો બફોર થઈ ગઈ છે કશું ખાધું નથી કશું પીધું પણ નથી પાણી બી નથી પીધું ખોરાક પણ નથી ખાધો અને આ મેળામાંથી કશું જ નહીં કે ફક્ત શું તું ચીપ્યો લાયો। હામિદને અપરાધી ભાવસે કહા તુમ્હારી ઉંગલિયા તવે સે જલ જાતી હૈ ઇસલિયે મેને લિયા
હવે એવું કહે છે અમિત અપરાધી ભાવમાં એમ તો ઢીલો કહે છે, અપરાધ કર્યો હોય તે બોલતો ને એવી રીતે કહે છે કે તારી જે આંગળીઓ છે એમ દાદીને કહે છે કે એ તવા પરથી રોટલી ઉતારતી વખતે આંગળીઓ જલી જાય છે, દાઝી જાય છે, એટલા માટે હું તમારી માટે ચીપીઓ લાવ્યો છું. બુઢિયાંગો ક્રોધ તુરંત સ્નેહમે બદલ ગયા, કે બુઢિયાને જે બહુ ગુસ્સો આવી ગયો હતો એ તરત એનો પ્રેમમાં વર્તાઈ જાય છે, ફેરવાઈ જાય છે. બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હૈ, દૂસરે કો ખિલોને લેતે યે ઓર મીઠાઈયા ખાતે દેખકર ઉસકા મન કિતના લલચાયા હોગા. હવે દાદીઓ વિચારે છે કે આ છોકરો છે અને કશું જ લીધું નથી, કે એ પોતાના માટે મીઠાઈ પણ ન લાવ્યો, રમકડા પણ ન લાવ્યો, એનું આ બધું જોઈને એનું કેટલું બધું મન લલચાવ્યું હશે એવું વિચારે છે. આપણે પણ કંઈ સારી સારી વસ્તુ જોઈએ, ખાવા ના મળે તો આપણું પણ મન લલચાય છે ને. ઇતના જદ્બ ઉસે હુઆ કૈસે, અમીના કા મન ગદગદ હો ગયા, વહ રોને લગી, દામન ફેલાકર હામિદ કો દુઆએ દેતી જાતી થી, ઓર ઉસકે આંખો સે આંસુ કી બડી બડી બુંદે ઘેતી જાતી થી. અને અમીના દાદી છે પોતાની જોડી પાલવ છે એ ફેલાવીને ભગવાન પાસે દુઆ માંગે છે હામિદ માટે, અને પોતાની આંખોમાં આંસુ છે, એ મન ગદગદ થઈને દુઃખી થઈ ગઈ છે, ખુશ પણ થઈ છે, દુઃખી પણ થઈ છે કે બિચારા છોકરાએ કશું મીઠાઈ પણ ન ખાધી, પાણી પણ ન પીધું, કેટલો લલચાયો હશે એમ વિજ ગદ ગદ થઈને દુઃખી થઈને રડે છે, અને દામન ફેલાવીને પાલો ફેલાવીને હામિદ માટે સારી એવી દુઆઓ માંગે છે, અને આંખમાંથી મોટા મોટા આંસુ આવે છે. આ હતો આપણો પાઠ. આપણો પાઠ અહીં પૂરો થાય છે. બાજુમાં શબ્દાર્થ આપેલા છે, શબ્દાર્થ મુહાવરે તમારે તમારી નોટબુકમાં લખવાના છે, અભ્યાસ છે, અભ્યાસ તમારી નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન એક પ્રશ્નના જવાબ છે, પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણમાં પેરેગ્રાફ આપેલો છે અને જે પ્રશ્નના જવાબ છે તો પેરેગ્રાફમાંથી આ પ્રશ્નના જવાબ શોધીને તમારે લખવાના રહેશે. પ્રશ્ન ચાર, પ્રશ્ન પાંચ, અભ્યાસ અને સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આ મુહાવરે કે અર્થ છે, અહીંયા વિરોધાર્થી શબ્દો છે. પ્રશ્ન ત્રણમાં વિરોધાર્થી શબ્દો લખવાના છે, પ્રશ્ન ચારમાં મહાવરે કા અર્થ, પ્રશ્ન ચારમાં કહાની પૂરી કરવાની છે, પ્રશ્ન પાંચમાં પણ કહાની પૂરી કરવાની છે. આ તમારે તમારા નોટબુકમાં શબ્દાર્થ મુહાવરે અભ્યાસ અને સ્વાધ્યાય લખવું. ચલો મિત્રો આવજો.